બારડોલીના નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષના વોર્ડ નંબર 2 ના દત્તકૃપા એપાર્ટમેન્ટ પાસે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા સ્થાનિક રહેશો ત્રાહી માં પુકારી ઉઠ્યા છે। ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ દત્તકૃપા એપાર્ટમેન્ટ નજીક રહેલી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે। આંગે સ્થાનિક રહેશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક રહેશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસાનું આગમન થઈ ગયું છે તે સમયે બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ રેડ ચીલી હોટલની પાછળનો રોડ છેલ્લા 15 વર્ષથી બન્યો નથી। 15 વર્ષ પહેલાં આઈ થિંક સો કદાચ બન્યો હશે, એ કોઈને હવે જાણ જેવું પણ નથી। તમે જોઈ શકશો વોર્ડ નંબર 2માં ફાલ્ગુનીબેન દેસાઈ, જે આજે નગરપાલિકાના પ્રમુખ પદે એમનું પ્રભુત્વ ધરાવે છે, વોર્ડ નંબર 2ના જ નગરસેવક નીતિનભાઈ શાહ, જે કારોબારી અધ્યક્ષ છે, બરાબર છે, તેઓ લોકોના વોર્ડમાં જ આજે તમે ગંદકી જોશો એ તમે અહીંયા નિહાળી શકશો। આ હંમેશાનો આ રોડ પર ગંદકી રહે છે, ડુક્કર રહે છે, કિચડ કાદો રહે છે, પણ રસ્તાનું બાંધકામ સમિતિના અધ્યક્ષ જૈનેશ ભંડારીને પણ ટેલિફોનિક વાત કરતાં જણાવેલ કે આ રોડ ક્યારે બનશે, આ રોડ ક્યારે બનશે, એણે પણ કીધું હતું કે બસ દિવાળી નીકળી જવા દો, તમારો રોડ બની જશે। જાન્યુઆરી ગયો, ફેબ્રુઆરી ગયો, માર્ચ ગયો, માર્ચ પછી એ કીધું હતું કે અત્યારે માર્ચ પછી કે અમે આ પહેલાં એપ્રિલના પહેલાં સપ્તાહમાં આ રોડનું કામકાજ લઈ લઈશું, પણ તેનો પણ કોઈ નિરાકરણ આવેલ નથી। અને ઠેર ઠેર રસ્તા ઉપર ડામર પાથરીને ફોટા પડાવીને ફેસબુક ઉપર ફોટા પડાવીને કહેતા હોય કે અમે આ રીતનું કામ કર્યું છે, અમે આ રીતનો વિકાસ કર્યો છે, પણ વિકાસ તમે આ જ રીતે જોવો છો જે તમને હું બતાવી રહ્યો છું, આ પાછળ જોઈ શકો છો। થેન્ક યુ। આ ગટર લાઈન ખોદીને 1 વર્ષ થઈ ગયું છે, મને બાહેધરી આપી હતી કે આ રોડ બનાવવાનો છે, પણ ચોમાસાના પાણી માટે અને પણ આજુબાજુની હોટલના મીણા પીપણા સાથે આ લોકોના એવા વ્યવહાર ચાલે છે, જે ગંદકી બાજુ નથી જોવાતું પણ બીજી બધી બાજુ જોવાઈ જાય છે।